બનાસકાંઠાના ડીસા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. આજે મતદાન મથક પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. તંત્ર દ્વારા મતદાન મથક પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને જે મતદાર પાસે માસ્ક ના હોય તેવા મતદારને તંત્ર દ્વારા માસ્ક આપવામાં આવી રહ્યા હતા. થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. આજે કોરોનાના કારણે સવારથી બપોર સુધી મતદારને મતદાન મથક સુધી પહોંચાડવામાં ઉમેદવારો એવું કહી શકાય કે નિષ્ફળ નીવડ્યા હતા. મતદારો મોટા શહેરોમાં કોરોના ચૂંટણી બાદ જે રીતે વકર્યો છે તે જોતા મતદાન મથક સુધી આવતા ડરી રહ્યા છે. આજે ડીસાના 11 વોર્ડમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું. વાત કરીએ મતદાનની તો આજે ડીસાના મતદાન કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત અને કાયદા વ્યવસ્થાની સમીક્ષા માટે જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે મુલાકાત કરી હતી. આ મતદાનમાં કોરોના જેવી મહામારીને ભૂલીને ઘણા કેન્દ્રો પર વૃદ્ધ વ્યક્તિઓએ મતદાન કર્યું હતું. તેમજ ડીસાના વોર્ડ નંબર 10 પર દિવ્યાંગ વ્યક્તિએ મતદાન કરીને દાખલો બેસાડ્યો હતો કે મતદાન આપણો અધિકાર છે અને મતદાન કરીને આપણે આપણો મનપસંદ ઉમેદવાર પસંદ કરીએ. આજે ઘણા વોર્ડના બૂથ પર મતદાન યાદીમાંથી નામ કપાયા હોવાની ફરિયાદો સાંભળવા મળી હતી. મતનો અધિકાર, મત આપવાનો અધિકાર જ્યારે આપણો છીનવાઈ જાય ત્યારે આપ મત આપવા બૂથ ઉપર પહોંચી જાઓ છો ત્યારે આપણે મત આપવા નથી મળતો ત્યારે કેવું થાય. અમારી સાથે એક ઉમેદવાર છે, અહીંયા વોટર્સ છે, જેમનો બૂથની બહાર વોટર્સ એમને બુક માર નામ છે, અંદર આવતા એમની બુથના અંદર ડિટેલ લખ્યું. આપણે અહીંયા વોટ્સઅપ પર ગયા અને જ્યારે આવ્યા તો બહારથી બતાવી એમને અને એમને બતાવ્યો પછી એમને કહ્યું બહારથી લઈને આવો તો બહાર પણ નામ બોલે છે અને બૂથની અંદર ડિલેટ બતાવે છે તો અમે અમારો મતનો કઈ રીતે ઉપયોગ કરો. આપ ક્યાંના રહેવાસી છો? દિશા લચ્છાજી ચાલી. કેટલા સમય થી રહો છો? અમારો જન્મ ત્યાં નો થયેલો છે. ક્યારે આવું બની જ નથી. અહીંયા અહીંયા છીએ ને અહીંયા છેલ્લો વોટ ક્યારે આપેલો? છેલ્લે વોટ હમણાં આપ્યો હતો વિધાનસભામાં. હા, હાલ અત્યારે હું આવ્યો જ્યારે બૂથમાં ગયો ત્યારે જ મને ખબર પડી. આ વ્યક્તિ એ છે કે જેમનો મતનો અધિકાર છીનવાઈ લેવામાં આવ્યો છે અને યાદીના છબરડા ના કરે એમનો વોટ છીનવાઈ ગયો છે. ડી સાથે અમારી સાથે અત્યારે વકીલ છે. યસ, તમે આજે વોટ આપવા રહ્યા છો આજે સોશિયલ ડિસ્ટન્સ કોરોના કાળના કારણે જે મહાનગરપાલિકામાં જે કોરોનાને માથું ઉંચક્યું છે એ બાબતે અહીંયા જે અત્યારે હવે કેન્દ્ર દ્વારા જે સ્વતંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવાની છે તે શું છે? નામ શું? વ્યવસ્થા ખૂબ સારી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે અને તેમાં માસ્ક પહેરવાનું છે, માસ્ક છે, સેનિટાઈઝની વસ્તુ થઈ રહી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે. વ્યવસ્થા નગરપાલિકા આજે ચૂંટણીના મતદાનની વચ્ચે એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું જેની છાપ જનતા ઉપર ખૂબ સારી અસર પાડી જાય છે. જેમાં એક મહિલા પોલીસકર્મી દ્વારા આજે તેમની ફરજ દરમિયાન વૃદ્ધ વ્યક્તિને તેમને ખુદ સહારો આપીને મતદાન મથક સુધી લઈ ગયા હતા અને તેમને મતદાન કરાવ્યું હતું. જોકે ડીસામાં મોડા સુધી મળેલ માહિતી મુજબ 60% વધારે મતદાન થયું હતું. કોરોના અને કાલની મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આજે ચૂંટણીનું મતદાન ચાલુ છે ત્યારે દર વખતની જેમ આ વર્ષે ચૂંટણીનો માહોલ થોડો મંદો દેખાઈ રહ્યો છે અને કોરોનાની અસર દેખાઈ રહી છે. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તંત્ર દ્વારા હાથ સેનિટાઈઝિંગ કરાવી રહ્યા છે, થર્મલ ગનની સાથે એમનું ટેમ્પરેચર માપી રહ્યા છે અને વોટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરું પાલન કરી રહ્યા છે. આપણે પણ બીકેન્યુઝ ચેનલ આપને એક અપીલ કરે છે કે આપ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો, મોઢા પર માસ્ક પહેરો અને હાથ સેનિટાઈઝર કરો અને વારંવાર હાથ ધો. કારણ કે મહાનગરપાલિકાઓની ચૂંટણી બાદ જે કોરોનાએ જે માથું ઉંચક્યું છે તેવું ફરીથી આપણા બનાસકાંઠામાં, આપણા ડીસામાં આ ન થાય તેના માટે અત્યારથી આપણે એના માટે સાવચેતી રાખીએ. ફરીથી એકવાર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો, હાથ ધો. ડીસાથી બીકેન્યુઝ ચેનલ માટે અતુલ પટેલ.